લોકડાઉન ના પગલે સમગ્ર દેશમાં ઉદ્યોગો અને ફેક્ટરીઓ બંધ થઈ જતા દેશમાં પ્રકૃતિ ખીલી ઉઠી છે. નવસારી હદ પાસે વહેતી મીઢોડા નદી સ્વચ્છ થઈ ગઈ છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે દેશના ઉદ્યોગો ફેક્ટરીઓ વેપારીઓ બંધ કરાવી દીધા છે, તો મંદિર મસ્જિદ પણ બંધ કરાવી દીધા હતા. પર્યાવરણ અને માનવ જીવનને સિક્કાની બે બાજુઓ છે, જેમાં પર્યાવરણની જાળવણીથી માનવ જીવનની તંદુરસ્તી રાખી શકાય છે. લોકડાઉન રહેતા દેશની આબોહવા સુંદરતા તેમજ નદીઓ નિર્મળ બની છે. નવસારી હદ પાસેથી મીંઢોડા નદી પસાર થાય છે, પરંતુ તે નદીમાં સુરત જિલ્લાના પલાસાણા વિસ્તારના ઉદ્યોગોનું ગંદુ પાણી મીંઢોડા નદીમાં ઠાલવવામાં આવતું હતું, જેના પગલે નદી ગંદી થઈ હતી. લોકડાઉન દરમિયાન તમામ ઉદ્યોગો બંધ થઈ જતા નદીના નીર નિર્મળ બની ગયા છે. ગંદી ગોબરી મીંઢોડા નદી હવે માનવ જીવન માટે ઉપયોગી થઈ શકે એવા નિર્મળ નીર ધારણ કરી ચૂકી છે. હિતેશ વધેરા, ZSTV નવસારી. આ નદી ભૂતકાળમાં કાળું પાણી વહી રહ્યું હતું, આમાં દુર્ગંધ માળી રહ્યું હતું. આ મત્સ્ય ઉદ્યોગમાં બી આ પાણી કામ આવે તેવી હાલત નહીં હતી. કોઈ પશુ પક્ષીઓ પાણી પીવું હોય તો પણ આ કામ નહીં આવતું હતું, પણ હાલની તારીખમાં આ પાણી એકદમ ઉદ્યોગોના બંધ રહેવાના કારણે ચોખ્ખું પાણી થઈ ગયું છે, જેથી ઘણું સુંદર દેખાઈ રહ્યું છે અને દુર્ગંધ નથી મારતી. અગાઉ ઘણી વખત બધી સંસ્થાઓ દ્વારા રજૂઆત ઉપર કરવામાં આવે છે, ગામના લોકો તરફથી રજૂઆતો કરવામાં આવે છે, પણ કંઈ થયું નથી. પણ આ હાલની તારીખમાં ઉદ્યોગો બંધ રહેવાના કારણે નદી ઘણી ચોખ્ખી થઈ